છેલ્લા કેટલાય દિવસોથી દિયોદર એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેનનો વિવાદ સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આજે ખુલીને દિયોદર એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરકને ભાજપ સંગઠન દ્વારા મૌખિક સૂચનો કર્યાનો આદેશને લઈને જિલ્લા સંગઠનના પ્રતિનિધિ મંડળ અને ગુજરાત પ્રદેશ સંગઠનના બનાસકાંઠા જિલ્લાના પ્રભારી જયંતિભાઈ કાવડિયા સાથે દિયોદર એપીએમસી માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે દિયોદર સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક યોજાઈ હતી, જ્યાં બેઠક યોજ્યા બાદ મીડિયા દ્વારા દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામું લેવામાં આવશે કે પછી દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે કોણ આવશે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ જયંતિભાઈ કાવડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના 22 મંડળો સાથે સંકલન સાથે ચાલે છે. પાર્ટીમાં મનભેદ હોઈ શકે, પણ અમારી પાર્ટીમાં મતભેદ ના હોઈ શકે. અત્યારે દિયોદર એપીએમસીના ચૂંટાયેલા 10 પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. કોઈના રાજીનામા લેવાનું ત્યારે વિચાર્યું નથી. હાલ દિયોદર એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે ઈશ્વરભાઈ તરક હાલ પદ પર ચાલુ જ છે. પણ દિયોદર એપીએમસીના ચૂંટાયેલા ભાજપના કેટલાક ડિરેક્ટરોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. હાલ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ જયંતિભાઈ કાવડિયા દ્વારા બંધબારણે મળેલી બેઠક કદાચ 31st કે પછી ઉત્તરાયણ પછી દિયોદર એપીએમસીમાં કોઈ નવા જૂની વર્તાય તો નવાય નહીં તેવા સંકેતો લાગી રહ્યા છે. ત્યારે હવે ભાજપ સંગઠનની નારાજગી કોને ફળે છે અને કોને નડશે તે તો આવનારો સમય જ બતાવશે. સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લામાં સંગઠનના એક પ્રભારી તરીકે હું જવાબદારી સંભાળું છું. એ જવાબદારીના અનુસંધાને આ જિલ્લાના 22 મંડળો છે. 22 મંડળોની અંદર અનેક વખત જવાનું થતું હોય, વિચારણા કરવાની આવતી હોય તો સંગઠનના કાર્યકર્તા અને ચૂંટાયેલી પાંખના લોકો બધા સાથે બેસવાનું થતું હોય તો સ્વાભાવિક છે આજે માર્કેટ યાર્ડના તમામ ડિરેક્ટરોને બોલાવી અને એની સાથે એકાબીજા ડિરેક્ટરો સંકલનથી વાત થઈ શકે અને કાર્ય કરી શકાય એવા આશયથી સંગઠનના લોકોને બોલાવ્યા હતા અને માર્કેટ યાર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલાવ્યા હતા. મારી દ્રષ્ટિએ મારા ધ્યાને એવી કોઈ બાબત નથી આવી. જે અત્યારે બાબત આવી છે, સ્વાભાવિક રીતે તો ઘણી વખત કહેતો હોઉં છું કે કાર્યકર્તામાં ક્યાંય ને ક્યાંય અંદર મતભેદ હોય છે, તો એ મતભેદનો સંગઠનના પ્રભારી તરીકે મારી જવાબદારી છે એ મતભેદનો સોલ્યુશન કરવા માટે ક્યાંય ને ક્યાંય બેસતા હોઈએ છીએ. બાકી મારી દ્રષ્ટિએ બીજો કોઈ વિષય છે નહીં અને અહીંયા અમારી ટીમ અમારા 17-17 માર્કેટ યાર્ડના ડિરેક્ટરો સાથે મળીને કામ કરી રહ્યા છે અને સંગઠનની ટીમ સાથે તાલ રાખીને કામ કરી રહ્યા છે. એ તો વિષયની હું તમને પહેલા જ કહું છું કે એ કોઈ વિષય ચર્ચાનો મારી પાસે છે જ નહીં. મેં તમને એ જ કીધું કે કોઈને કોઈ મોટો પરિવાર છે તો એ પરિવારની અંદર કોઈને કોઈ પરિવારની અંદર નાના આપણા પરિવારમાં મતભેદ થતા હોય છે તો આવડો મોટો પરિવાર છે તો ક્યાંય ને ક્યાંય મતભેદ હોય તો એનું સંકલન કરવું એ મારી સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી છે અને જવાબદારીના ભાગથી હું આજે આ બધાને મળ્યો છું. દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે કોણ ચાલુ રહેશે અત્યારે તો છે જ ને ચેરમેન?